પાટણ જિલ્લામાં ભારે વરસાદ પછી ખેતરોમાં ભરાયેલા પાણી હજુ પણ નથી ઓસરે આ ચોમાસું સીઝન નિષ્ફળ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે। ખેડૂતોએ મહા મહેનતે મોંઘા બિયારણ ખેડ ખાતરથી વાવેતર કર્યું હતું અને અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રાજ્ય સરકારે 15 દિવસમાં સર્વે પૂર્ણ કરવાની જાહેરાત બાદ ખેડૂતોની લાગણી અને માંગણી છે કે ઝડપથી સર્વે પૂર્ણ કરીને ખેડૂતોને મદદ કરવામાં આવે। ઝી 24 કલાકની ટીમ પાટણ જિલ્લાના ખેડૂતો પાસે પહોંચી તેમની રજૂઆત છે કે ઝડપથી સહાય મળશે તો શિયાળુ વાવેતર કરવામાં તેમને રાહત મળશે। भारे वरसाद पगले जी रीते कही शकाय के जे खेडूतोना जे खेतरो छे ते बेटनी अंदर फेरवाई जवा पामे था। वरसादी पाणी भरावाना कारणे तेओनो संपूर्ण पाक कोहवाई जवा पामे तार केटला खेडूतो आपणी साथे जोडाय छे तेमनी साथे ज वात करीशुं के सरकारे जे प्रकारे हालमां 33% थी वधु नुकसान थयुं होय तेओने सर्वे करी सहायनी जाहेरात करी छे। केटला खेडूतो आपणी साथे जोडाय छे एमनी साथे ज वात करीशुं के शुं हालमां जे वावणी करी हती ने स्थिति शुं छे पाकनी। હાલની તારીખમાં તો અમારા કપાસ પાણીમાં ડૂબાઈ ગયા છે બરાબર। અમારા કપાસ સાવ બગડ્યા, બીટી કપાસ સાવ જે સાવ સડી ગયા છે બરાબર। તો એની ઉપર સરકારે જે 50-33% કે જે જાહેરાત મૂકેલી છે કે એને વળતર આલવાની બરાબર, એ સહાય જલ્દીથી જલ્દી અમને સરકાર પાસ કરી દે બરાબર। તો એમાં અમને બીજો અહીંયાથી એ ખર્ચો માથે પડ્યો છે તો બીજો ખર્ચો કરીને એમાં બીજું વાવેતર કરતા હોય બરાબર। તો એના ઉપર સરકારને એટલું જ કહેવાનું છે કે જે જાહેરાત કરી છે એના ઉપર એમના ઉપર નજર રાખીને જલ્દીથી જલ્દી અમારો એ કામગીરી પૂરી કરે। ચોક્કસથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી જે સર્વે કરવામાં આવે તો તેમને આગામી પાકની અંદર સરળતા રહે। અન્ય ખેડૂત આપણી સાથે જોડાયા છે, હાલમાં પાકની શું સ્થિતિ છે અને જે સરકારે જે 33% પાક નુકસાન થયું છે તેની જાહેરાત કરી છે તેનાથી ફાયદો થશે? ચોક્કસથી સરકારે જે 5-6 વરસાદે જે વિનાશ વેર્યો ખેડૂતના ખેતી પાકને, જેનાથી બીટી કપાસ શાકભાજી અને ઘાસચારાના તો સંપૂર્ણપણે 50-60% ઉપરાંતનું નુકસાન થયું છે। એના પછી મોડે મોડે સરકારે સફાળી જાગી અને 33% જે જાહેરાત કરી છે પણ એમાં હજી તો 15 દિવસનો સરકારે સમય માગે છે। સત્વરે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ 33% સર્વે પૂરો કરી અને સાચા લાભાર્થીઓ સુધી, આ ખરેખર તો સર્વે કરવાની કોઈ જરૂરત રહેતી નથી, કુદરતની પ્રકોપના કારણે સરકારની ખુદની ગાઈડલાઈન હતી કે 45 ઇંચ વરસાદ થઈ ચૂક્યો, 35 ઇંચ ઉપર સરકારે અતિવૃષ્ટિ કરે જાહેર કરેલું જ હતું। તો એમાં જો સરકારને હજી સર્વે કરવાની પેલી હોય તો સત્વરે સર્વે પૂરો કરી અને જેમ બને એમ જલ્દી ખેડૂતના ખાતામાં પૈસા આપી દેવા જોઈએ, તો જેથી આગામી જે સિઝન ચોમાસું સિઝન બગડી છે પણ રવિ સિઝન જે અત્યારે માથા ઉપર ઊભી છે એમાં ખેડૂત વિલંબ ના થાય અને જલ્દીથી જલ્દી રવિ સિઝનમાંથી ફરીથી એ કુદરત પાસેથી 2 પૈસાનું વળતર ફરીથી મેળવી શકે। ચોક્કસ જે પ્રકારે આપે શું વાવેતર કર્યું હતું અને શું સ્થિતિ છે પાકની? કપાસમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘાસચારાનો બગાડ થયો હતો, કપાસના કેરા કવાઈ ગયા અને ઘાસનો બગાડ થાય છે અને શાકભાજીમાં પાણી ભરાઈ ગયા તો બગાડ થયો હતો। તો ચોક્કસથી જે પ્રકારે સરકારે 33%થી વધુ જે નુકસાન થયું હોય તેની સર્વે કરી અને સત્વરે તેનું જે વળતર આપવાની વાત કરી ત્યારે હાલમાં તો ખેડૂતો જણાવી રહ્યા છે કે સત્વરે આ જે સર્વે છે તેની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જલ્દીમાં જલ્દી તેઓને સહાય ચૂકવામાં જેથી આગામી પાક તેઓ જલ્દી લઈ શકે। પ્રેમલ ત્રિવેદી, જીમડીયા, પાટણ।